નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કક્ષા 2માં યોગ વિષયમાં ભોજન વિશે શું આપણે ધ્યાનમાં રાખી શકીએ એ વિશે આપણે થોડું જોઈશું. હવે ભોજન તો આપણે બધા કરીએ છીએ આપણા શરીરની તંદુરસ્તી માટે, શરીરને સારી રીતે કામ કરે, શરીરના બધા અવયવ સારી રીતે કામ કરે એટલા માટે આપણે ભોજન કરીએ છીએ. પરંતુ ભોજન કેવી રીતે કરવું જોઈએ અને કેટલું કરવું જોઈએ, તો આપણે ભોજન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ, તો આપણે ભોજન કરીએ પહેલાં આપણા હાથ પગ વ્યવસ્થિત ધોવા જોઈએ, આસન પાથરવું જોઈએ, ભોજન મંત્ર બોલવો જોઈએ. અને એક મહત્ત્વની વાત કે આપણે ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ. ભૂખ લાગ્યા વગર આપણે ખાધા કરીએ એનાથી આપણા શરીરને પણ નુકસાન થાય છે. અને આપણે થાળીમાં જેટલું પણ ભોજન લીધું હોય એટલું બધું પૂરું કરવું જોઈએ. અને આપણે જેટલી વસ્તુની જરૂર હોય, જેટલું ખાવું હોય એટલું જ આપણે થાળીમાં લેવું જોઈએ. અને આપણને જો વધારે વસ્તુ ભાવતી હોય તો આપણે વધારે ખાઈ જઈએ છીએ, પરંતુ એવું કરવું જોઈએ નહીં. આપણે જેટલી ભૂખ હોય એટલું જ ખાવું જોઈએ અને ખાધા પહેલાં પાણી પીવું જોઈએ નહીં, જેથી આપણી જઠરાગ્ની શાંત ના થઈ જાય. જઠરાગ્ની શાંત થઈ જાય તો આપણને આપણો જે ખાધેલો ખોરાક છે સારી રીતે પચે નહીં અને આપણે ખોરાક પણ ખાઈ શકીએ નહીં. આપણે ભોજન પહેલાં પાણી ના પીવું જોઈએ અને તાજો અને ગરમ જ ખોરાક લેવો જોઈએ, ઠંડુ કે વાસી ખાવું જોઈએ નહીં. તળેલું અને વધારે પડતું તીખું ન ખાવું જોઈએ. વધારે પડતું તીખું અને વધારે પડતું તળેલું ખાઈએ તો પણ આપણો ખોરાક સારી રીતે પચે નહીં. અને સારી રીતે આપણે જે ખોરાક ખાઈએ છીએ એને સારી રીતે ચાવી ચાવીને ખાવો જોઈએ. અને ખાવામાં બધું જ શાકભાજી, બધા ફળો, બધું અનાજ, બધા કઠોળ, બધી લીલી શાકભાજી પણ ખાવી જોઈએ. લીલી શાકભાજી ખાવાથી આપણી આંખો સારી રહે છે, આપણા શરીરને આયર્ન સારું મળે છે, જેથી આપણા શરીરનું લોહી પણ શુદ્ધ રહે છે. જમ્યા પછી આપણે જે જમી રહ્યા હોઈએ ત્યારે આપણી જે થાળી હોય એ આપણે વ્યવસ્થિત જગ્યાએ મૂકવી જોઈએ. અને રાત્રે સૂતા પહેલાં અને સવારે ઊઠીને દૂધ પીવું જોઈએ. દૂધ પીવાથી આપણા હાડકા મજબૂત થાય છે, આપણા શરીરને પ્રોટીન સારું મળે છે અને આપણું શરીરનો વિકાસ પણ સારો થાય છે. અને દરરોજ ફળો ખાવા જોઈએ. આપણે જે ઋતુમાં જે ઋતુ પ્રમાણે જે ફળો મળે એ ફળોનું સેવન કરવું, આપણે ભોજનમાં એનો ઉપયોગ કરવો જોઈએ અને વાપરવા જોઈએ અને ખાવા જોઈએ. પછી ઠંડી વસ્તુઓનો ખાવામાં ઉપયોગ કરવાનો જોઈએ નહીં. હવે વધારે પડતી ઠંડી વસ્તુ ખાઈએ તો આપણે ખોરાક સારી રીતે પચે નહીં અને આપણા શરીરને જે પૂરતું પોષણ જોઈએ મળે નહીં. એટલે આપણે જ્યારે પણ જમતા હોઈએ ત્યારે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું. પછી મમ્મીને એવું નહીં કહેવાનું મને આ નથી ભાવતું, મને આ નથી ભાવતું, બધું ખાવું જોઈએ. આપણા શરીરને બધી વસ્તુઓની જરૂર હોય છે, બધી વસ્તુ ખાઈએ, બધી શાકભાજી, બધા ફળો, બધું અનાજ, બધા કઠોળ, દૂધ બધું ખાઈએ તો આપણા શરીરને સારામાં સારું પોષણ મળે અને આપણા શરીરનો સારામાં સારો વિકાસ થાય, આપણા મગજનો સારો વિકાસ થાય, જેથી આપણે સારી રીતે ભણી લઈ શકીએ, વાંચી શકીએ, લખી શકીએ. આમ આ રીતે ભોજન કરતી વખતે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું.